અભય ભારદ્વાજનું નામ સામે આવ્યું છે તો બીજી તરફ કોંગ્રેસ તરફથી ભરસી સોલંકી અને શક્તિસિંહ ગોહિલ આ બંને નામ જાહેર કરવામાં આવ્યા મહત્વનું છે આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ સંવાદદાતા હિતેન વિટલાણી અમારી સાથે દિલ્હીથી સીધા જોડાયા છે હિતેન કોંગ્રેસ દ્વારા પણ બે નામ જાહેર કરવામાં આવ્યા છે અભય ભારદ્વાજ રમીલાબેન મહારાણી સામે શક્તિસિંહ ગોહિલ ભરસી સોલંકી બિલકુલ જુઓ કોંગ્રેસે એક ઉમેદવાર પોતાનો જે છે છે તે બદલવો પડ્યો જુઈ વાત કરીએ તો શક્તિસિંહ ગોહિલની સાથે રાજીવ શુક્લાને ગુજરાતી રાજ્યસભાની ઉમેદવારી કોંગ્રેસે જાહેર કરી હતી હાલાકી સત્તાવાર જાહેરાત કોંગ્રેસે કરી નહોતી પણ ક્યાંક ને ક્યાંક જે નામ સામે આવ્યા ત્યારબાદ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોનો બળવો જોવા મળ્યો નારાજગી જોવા મળી તેને ધ્યાનમાં રાખીને હાઈકમાન્ડે ભરતસિંહ સોલંકીને ભરતસિંહ સોલંકીના નામની રિપ્લેસમેન્ટ જે છે તે રાજી શુક્લા સાથે કરી દીધી એટલે રાજીવ શુક્લાનું ગુજરાતની પત્તું કાપીને શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી આમ બંનેને ટિકિટ આપવામાં આવી ગુજરાતી બંને નેતાઓ છે એટલે ક્યાંક ને ક્યાંક ધારાસભ્યોની જે નારાજગી હતી તે દૂર થઈ હશે હાલાકી આ નામ નક્કી થઈ ચૂક્યા છે નિશ્ચિત થઈ ચૂક્યા છે એક આધિકારિક જાહેરાતની હજી પણ જે છે રાહ જોવાઈ રહી છે કોંગ્રેસ તરફથી એક લિસ્ટ હમણાં થોડીવાર પહેલાં આવી હતી પણ તેમાં ગુજરાત નહીં રાજસ્થાન મધ્યપ્રદેશ આ તમામ અલગ અલગ રાજ્યોના નામની જાહેરાત જે છે તે કોંગ્રેસે કરી હતી પણ ક્યાંક ને ક્યાંક જે હિસાબે ગુજરાત કોંગ્રેસમાં જે નારાજગી જોવા મળી ત્યારબાદ રાજસ્થાનમાં થોડી નારાજગી જોવા મળી હરિયાણામાં પણ ક્યાંક ને ક્યાંક દિપેન્દ્ર હુડાને લઈને અસમંજસની સ્થિતિ બનેલી છે કારણ કે ર રાહુલ ગાંધીના એક નજીકના નેતાનું નામ પણ જે છે હરિયાણાથી ચાલી રહ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક જે રાજ્યોની અંદર થોડી નારાજગી હતી ધારાસભ્યોમાં તેને ધ્યાનમાં રાખીને આ કોંગ્રેસની સ્ટ્રેટેજી જે છે તે સામે જોવા મળી રહી છે કે નામો નિશ્ચિત કરી દીધા છે નક્કી કરી દીધા છે માત્ર એક આધિકારિક તૌર પર જાહેરાત જે છે તે હોઈ શકે છે કે થોડી રાહ જોઈને મોડી રાત સુધીમાં કરવામાં આવે ગુજરાતથી શક્તિસિંહ ગોયલ ભરતસિંહ સોલંકીના નામ પર મોહર લગાડી દેવામાં આવી છે માત્ર ને માત્ર એક આધિકારિક જાહેરાતની રાહ જે છે તે જોવાઈ રહી છે

જે હિસાબે કોંગ્રેસના ઉમેદવાર જાહેર થશે ત્યારબાદ બીજેપીના હાઈકમાન્ડ જે છે તે નક્કી કરશે જે હિસાબે ત્રીજું નામ બીજેપીએ પણ નક્કી કરી દીધું છે માત્ર જાહેરાત કરવાની રાહ જોઈ રહી છે કારણ કે કોંગ્રેસ કોને ઉમેદવાર બનાવે છે તે જોવા જેવું છે બીજેપીના જે ટોપ લીડર્સ સોર્સેસ તે કહી રહ્યા છે કે અગર શક્તિસિંહ ગોહિલ અગર કોંગ્રેસ તરફથી ઉમેદવાર હશે તો ક્યાંક ને ક્યાંક નિશ્ચિત તૌર પર બીજેપી પણ જે છે લેટ નાઇટ સુધીમાં પોતાનો ત્રીજો ઉમેદવાર જે છે તે જાહેર કરશે કારણ કે જે હિસાબે બે હજાર સત્તરમાં જોવા મળ્યું હતું અહેમદ પટેલ ની રાજ્યસભા ચૂંટણી વખતે શક્તિસિંહ ગોહિલનો સૌથી એક અહેમ રોલ હતો જે બે વોટ કેન્સલ કરાવીને અહેમદ જીતાડ્યા જીતાડવામાં શક્તિસિંહ ગોહિલ રણનીતિકાર માનવામાં આવ્યા હતા જેથી ક્યાંક ને ક્યાંક બીજેપીના ટોપ લીડર્સનું માનવું છે કે શક્તિસિંહ ગોહિલને અગર હરાવવા હોય કોંગ્રેસને અગર હરાવી હોય ગુજરાતમાં તો ક્યાંક ને ક્યાંક આ એક જ મોકો છે જે શક્તિસિંહ ગોહિલ જેમને અહેમદ પટેલને જીતાડવામાં અહેમ ભૂમિકા નિભાવી હતી તે પોતે રાજ્યસભાની ચૂંટણી હારી જાય જેથી ક્યાંક ને ક્યાંક બીજેપી પણ જે છે લિસ્ટ જાહેર થયા બાદ હોઈ શકે છે કે પોતાનું ત્રીજું પત્તું જે છે તે ખોલે ત્રીજું નામ જે છે તે જાહેર કરે તે નામ નિશ્ચિત તૌર પર ચોંકાવનારું હશે કારણ કે શક્તિસિંહ ગોહિલ સાથે સીધે સીધી તેની લડાઈ હશે એટલે કે ને ક્યાંક ચોંકાવનારું નામ બીજેપી તરફથી જે છે તે જાહેર કરાઈ શકે છે પણ સૌ પ્રથમ કોંગ્રેસની લિસ્ટની રાહ જોઈ રહી છે બીજેપી અગર કોંગ્રેસની લિસ્ટ જાહેર થશે ત્યારબાદ જ બીજેપી જે છે તે પોતાના પત્તા ખોલશે અગર ત્રીજું નામ અગર જાહેર કરી દે છે તો નિશ્ચિત તૌર પર પાર્ટી જે છે તે આ વખતે ફરી એકવાર કોંગ્રેસ પાર્ટી જે છે તે આ વખતે ફરી એકવાર તૂટી જરૂર જોવા મળશે કારણ કે જે હિસાબે માત્ર સવારે રાજીવ શુક્લાનું નામ સામે આવ્યું ત્યારબાદ જે હિસાબે ધારાસભ્યોની નારાજગી જે જોવા મળી છે તેને ધ્યાન રાખીએ તો ક્યાંક ને ક્યાંક અગર શક્તિસિંહ ગોયલની સામે અગર એવું કોઈ નામ ઇન્ડિપેન્ડન્ટલી અગર ઉભો કરી દેવામાં આવે છે

કોંગ્રેસના ઘી નામમાં ઘી પડી ગયું કારણ કે ભરતભાઈ શક્તિભાઈ બંને સિનિયર છે અને એમને સિનિયર પ્રમાણે હોદ્દો મળી રહ્યો છે રાજ્યસભામાં નાનામાં નાના કાર્યકર જોડે સીધો સંવાદ કરી શકે છે અને કરતા આવ્યા છે અને કોંગ્રેસના આલા એમની હાઈકમાન્ડ માટે કરી છે એ માટે પણ આભાર અને સમગ્ર કાર્યકરોને વિશેષ આનંદ છે કારણ કે એમનો પ્રતિનિધિને એમને ચાન્સ આપ્યો છે નિશિતભાઈ પરંતુ જે રાજીવ શુક્લાનું નામ આવ્યું ત્યાર પછી કેટલાક ધારાસભ્યો નારાજ થયા તો આ નારાજગી પછી નામ બદલાયું છે ભરતસિંહ ઘરની ના ના ઘરની વાત છે ત્યાંથી સત્તાવાર કોઈ જાહેરાત થઈ જ નથી કોઈ જાહેરાત થઈ જ નથી સત્તાવાર જાહેરાત ન થાય તો કોંગ્રેસના ધારાસભ્ય એક ધારાસભ્ય બળદેવજી ઠાકોર આપ જોવો છો આપના ગાંધીનગર સીજે ચાવડા કેટલાય ધારાસભ્ય લાઈન માં આવ્યા

ના કેવાય અને કોઈ પ્રેશર પોલિટિક્સ ના કહેવાય બે ઉમેદવારો છે જેના કેટલા જનરેશન થી તેઓ કોંગ્રેસ સાથે બીજી બેઠક કઈ રીતે જીતાભાઈ જીતેલા જ અમે

કોઈ પણ પ્રકારની કોઈ ચિંતા નથી પરંતુ માનવું પડે કે કોંગ્રેસ હાઈ કમાન્ડ એ ધારાસભ્યો પ્રેશર આગળ ઝૂકી છે અને આ ઝુકી એટલા માટે કારણ કે બે ખબરો સામે આવી

ધારાસભ્યો પંદર વીસ પચ્ચીસ ત્રીસ ધારાસભ્ય મેદાનમાં ઉતર્યા કે ના અમને ઉમેદવારો જે કહેવામાં આવ્યા છે એ ઉમેદવાર તો છે જ નહીં ભરતસિંહ લઈને અમે અમારી વાત રજૂ કરી હતી તો ભરતસિંહ ક્યાં છે અરે આપ એટલા જ માટે કદાચ છેલ્લી ઘડીએ કોંગ્રેસે ભરતસિંહ મેદાનમાં ઉતર્યા બિલકુલ જુઓ દબાવ જરૂર બનાવ્યો છે કારણ કે ધારાસભ્યો જે હિસાબે રાજીવ શુક્લા અને શક્તિસિંહ ગોયલનું નામ સામે આવ્યું તે હિસાબે જ ધારાસભ્યોની નારાજગી વિધાનસભામાં સામે આવી જે કોંગ્રેસ સોર્સેસ કહી રહ્યા છે કે પ્રદેશ પ્રમુખ પોતે નારાજ હતા કારણ કે ચર્ચા જે થઈ હતી રાજીવ સાતવ ગુજરાતના પ્રભારી છે તેમની સાથે તે દરમિયાન એક સૂરમાં ભરતસિંહ સોલંકી અર્જુન મોઢવાડિયાના નામ ઉપર ધારાસભ્યોએ જે છે તે મોહર લગાવી હતી અને રાજીવ સાતવ તરફથી આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ઠીક છે તમે જે કહો છો તે બંને ઉમેદવારને હાઈકમાન્ડ પણ જે છે તે કેટલીક નારાજગી વ્યક્ત કરી હતી કે ભાઈ બહાર થી ઉમેદવાર નવો છે ઋતુભાઈ સંતોષ છો આપ આખરે ગુજરાત થી બે નામો ગયા છે કે ધારાસભ્યએ જે રજૂઆત કરી છે એને પાર્ટીએ ધ્યાનમાં લેવી જોઈએ અને અમે કોઈ વ્યક્તિગત નામ માટેની રજૂઆતો અમારી નહોતી પરંતુ સ્થાનિક કરતા એને પ્રતિનિધિત્વ મળે એવી અમારી રજૂઆત હતી અને મીડિયાના માધ્યમથી અત્યારે એવું લાગી રહ્યું છે કે અમારી વાત હાઈ કમાન્ડે સાંભળી છે હાઈ કમાન્ડ એટલે પ્રેશર પોલિટિક્સ આપ માનો છો કે પ્રેશર પોલિટિક્સ ધારાસભ્ય પ્રેશર થયું એ ચાર પાંચ તો સામે આવે પણ પચીસ ત્રીસ ધારાસભ્યો નારાજ હતા કે ભાઈ જોઈએ જે હોય અને પોલિટિક્સ ની વાત અમારી રજૂઆત એક જ હતી કે કમસે કમ અમને દરેક વેલા પાછળનું નું ગણિત કઈક સમજાવવામાં આવે કે કયો નિર્ણય કયા કારણોસર લેવામાં આવ્યો છે એટલે અમારી લાગણી હતી અમે પાર્ટી ફોરમ માં રહીને પ્રદેશ અધ્યક્ષ ને જાણ કરેલી બીજી કોઈ વાત નથી તો કઈ રીતે જીતાશે બીજી બેઠક પક્ષના તમામ ધારાસભ્યો ચર્ચા છોટુ વસાવા એ ભાજપ પ્રશ્ન છે ભાજપ અપક્ષ ઉમેદવાર ઉભો રાખે તો એની પાછળ એમનું કોઈ ગણિત હશે એટલે પક્ષ ને કશો ફેર નથી કોઈ ફર્ક નથી કોઈ ધારાસભ્ય ચિંતામાં નથી કોઈ તોડજોડ થવા નથી ના અત્યારે એવી કોઈ શક્યતાઓ લાગતી નથી ભારતીય જનતા પાર્ટી એના કાયમ ને સિદ્ધાંત પેલા પ્રમાણે આપની સામે પણ આંગળી ચીંધાય છે ને કે આપ પણ આપની સામે પણ આંગળી ચીંધાય છે ક્યારેક ક્યારેક તો ભાઈ આપ પણ ભાજપને સમર્થન કરી શકો છો અથવા આંગળી ચીંધવા માટેનું કોઈ કારણ તો હોવું જોઈએ આંગળી ચીંધાય છે તો એની પાછળ કઈ કારણ હોવું જોઈએ ખાલી આંગળી ચીંધી દેવાથી કોઈ કશું થતું નથી

ભારતીય જનતા પાર્ટી ની અંદર સત્તર થી લઈ અત્યાર સુધી કેટલા કોંગ્રેસ ના નેતાઓ ભાજપ માં આવ્યા અને ભાજપ માંથી કેટલા નેતાઓ કોંગ્રેસમાં આવ્યા એ એ એ કોંગ્રેસ માંથી જે લોકો ભાજપ માં ગયા એ લોકોની સ્થિતિ આજે શું છે

તમારી રજૂઆત કોઈ પણ હોય તો એ રજૂઆત તો કોંગ્રેસ પ્લેટફોર્મ ઉપર નથી શિસ્ત ના નામે ભારતીય જનતા પાર્ટી માં કાર્યકર્તાઓ અને ધારાસભ્યો ને ધમકાવવામાં આવે છે બિચારા કોઈ બોલી શકતા નથી એક સવાલ એ હતો કે અર્જુન મોઢવાડા લઈને પણ ચર્ચાઓ ખૂબ ચાલી

બે નામો થયા આ કોંગ્રેસના જે તો ચડું હતું એ એ હાલ પૂરતું શાંત ચોક્કસ છે છે કારણ કે આ બે નામોની સર્વસંમતિથી માંગ હતી અને થઈ એક વરસથી સોલંકી જેઓ કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે કેન્દ્ર મંત્રી રહી ચૂક્યા છે સામે શક્તિભાઈ વિપક્ષી નેતા રહી ચૂક્યા છે અને બિહારના પ્રભારી છે દિલ્હીનો તાજેતરમાં જ એમને પ્રભાર પણ સોંપવામાં આવ્યો હતો તો બંને અનુભવી છે અને વાત જીણી બાબતને સમજે છે જાણે છે અને ગુજરાતની રાજનીતિને વર્ષોથી જાણે છે હિતેન અમારી સાથે જોડાઈ ગયા છે હવે એક જે પાસું હતું આમ તો ઘીના ઠામાં ઘી પડી ગયું છે પરંતુ કાલે કોળી સમાજ મેદાનમાં આવ્યો સોમાભાઈએ કહ્યું કે ભાઈ મને ઉમેદવાર બનાવી દો એમ તો થાય નહીં હવે એક સવાલ હતો પાટીદાર ઉમેદવાર તો પાટીદાર ઉમેદવારને પણ મેદાનમાં ન ઉતારાયા તો આ એક નારાજગી આ તમામ બે નામો સામે આવ્યા બધું જ ઘીના ઠામાં ઘી પડી ગયું બિલકુલ જુઓ શાંત થયું નથી તેવું કહી ના શકાય કારણ કે હજી બાર કલાક જેટલો સમય છે આવતીકાલે નોમિનેશનનો છેલ્લો દિવસ છે એટલે બીજેપી શું ત્રીજું નામ જાહેર કરે છે કે નહીં તે જોવા જેવું રહેશે બીજેપી પાસે પણ સમય છે અગર બીજેપી નથી કરતી ત્રીજા નામની જાહેરાત કાં તો કોઈ પછી વ્યક્તિ સામેથી ઇન્ડિપેન્ડન્ટલી પોતે અપક્ષ ઉમેદવાર બનીને ના આવે બેક સાઇડથી બીજેપી તેને સમર્થન ના કરે તે પણ જોવા જેવું રહેશે એટલે નોમિનેશન જ્યારે ફાઇલ થશે તે દરમિયાન જ સાફ થશે કે બે બે શાંતિથી બિનહરીફ રાજ્યસભા સાંસદો ચૂંટાઈને જાય છે કે પછી ચૂંટણી યોજાશે છવ્વીસ માર્ચે તે જોવા જેવું રહેશે કારણ કે જો બીજેપીએ જે નામ જાહેર કર્યા છે વાત કરીએ તો રાજ્યસભામાં બીજેપી પાસેથી બંને પાટીદાર સમાજના બંને નેતા છે પરસોત્તમ રૂપાલા બી છે મનસુખ માંડવિયા બી છે એટલે બીજેપી તરફથી કોઈ પાટીદાર ચહેરો આવે તે પોસિબલ જ નહોતું એક બ્રહ્મ સમાજમાંથી છે તો એક આદિવાસી સમાજમાંથી છે એટલે આ બે થઈ ગયા એક સમાજ જે મેન સવાલ તો જે ચર્ચા થવી જોઈએ તો નથી થઈ રહી અત્યારે મને યાદ આવી રહ્યું છે કે બંને જે ભાજપ છે કોંગ્રેસ છે કોંગ્રેસની વાત કરીએ તો જે રિપીટ હતા નો રિપીટ થિયરી મધુસૂદન મિસ્ત્રી કપાયા જે બે થી હતા બાર વર્ષ સુધી રાજ્યસભાના સાંસદ રહ્યા સામે ભાજપે એ જ કર્યું તો ભાજપની તર્જ પર કોંગ્રેસ આગળ વધી નો રિપીટ ભાજપે કર્યા તો કોંગ્રેસે પણ નો રિપીટ જો બીજેપી હંમેશા પોતાની સ્ટ્રેટેજી કદી કોઈની સામે ખોલીને દેખાડતી નથી હાલાકી બીજેપીનો બીજેપીની થિયરી જે છે તે હંમેશા સાફ જોવા મળતી હોય છે કે અગર એક ટમ આપી છે અગર તે ટમમાં અગર સારી રીતે કામ કરે છે જે કામ સોંપવામાં આવે છે તે કામ કરવામાં સફળ થાય છે તો જ આગળ તેમને વધુ કામ આપવામાં આવશે અને તેમને રિપીટ કરવામાં આવશે નહીં તો રિપીટ નહીં થાય આ બીજેપીની સ્ટ્રેટેજી વર્ષોથી રહી છે પણ તે સ્ટ્રેટેજી કદી કોંગ્રેસ અપનાવતી નથી કોંગ્રેસમાં એવું હોય છે કે જે હાઈકમાન્ડના નજીકના છે

જે પહેલા દિવસથી નામ ચાલ્યા હતા એ જ નામ કોંગ્રેસમાં આખરે ફાઈનલ થયા છે હાલાકી વચ્ચે ક્યાંક એક નામ સામે આવી ગયું રાજીવ શુક્લાનું પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય વિરોધ વ્યક્ત કર્યો અને આખરે દિલ્હી સુધી મામલું પહોંચ્યો અને આખરે પ્રદેશ પ્રમુખ પણ નારાજ થયા કે ના અમે જે નામ સોંપ્યા છે આપ રજૂ કરો અને આખરે એ નામ જાહેર થઈ ગયા છે જેમાં ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલ આ બંને ગુજરાતના કોંગ્રેસના સિનિયર નેતાઓ આ બંને રાજ્યસભાના સાંસદ બનવા જઈ રહ્યા છે હાલાકી હજુ પણ એક અસમંજસ છે પેજ ફસાયેલો છે કે શું ભાજપ ત્રીજા ઉમેદવાર મેદાનમાં ઉતારશે અને જે ઉતારે છે તો ત્રીજું જે મેચ છે ત્રીજું જે સાંસદ છે એના માટે ટાઈટ થશે ભાજપ અને કોંગ્રેસમાં